जी कालोल तालुका पंचायतनी अंदर कालोल तालुकानी अंदर परुणा ग्राम पंचायत है जेनी अंदर मैं पण ए ऑडियो सांभळ्यो छे अने विषय सांभळ्यो छे एनी अंदर तमे जे कहो छो के ऑडियो वायरल थयो छे एनी अंदर चौक्स बात करें जो ए तलाटी टू में आनी अंदर फॉल्ट में हे कि भूल में हे और जो एमने पैसा की मांगनी करी हे तो चौक्स अपने जिला कक्षाए थी और डीडीओ सर द्वारा जे पण सूचना मळशे ए मुजब आप चौक्स कार्यवाही करीशू आ बाबते जी હવે આની અંદર પરુણા ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસની અંદર 2020-21ની અંદર 72 આવાસો મંજૂર થયેલા છે જેની અંદર 70 લાભાર્થીઓને આપણે પ્રથમ હપ્તો 22/9/2020 જ ફાળવી દીધો હતો એમના ખાતાની અંદર ત્યારબાદ બીજો હપ્તો જે છે 46 જણને આપણે 8/6/2020 ફાળવીએ છીએ જે 46 જણના હપ્તામાંથી 2 જણના હપ્તા ક્રેડિટ થયા હતા અને આ 44 જણના હપ્તા રિજેક્ટ થયા છે જેનું કારણ એવું છે કે બે દેના બેંક અને વિજયા બેંક જે મર્જર થઈ અને એમાં જે એકાઉન્ટ નંબર અને આઈસી કોડ જે ચેન્જ થયા જેના લીધે એ લોકોના એકાઉન્ટ્સ રિજેક્ટ થયા છે અને એફટીઓ રિજેક્ટ થયા છે હવે બાકી રહ્યા 22 લાભાર્થી કે જે લોકોને આપણે પ્રથમ હપ્તો તો આપી ચૂક્યા છીએ પરંતુ એ લોકોએ આવાસ હજુ પણ શરૂ નથી કર્યું કે જેના લીધે આપણે સેકન્ડ હપ્તો બીજો હપ્તો એમને આપ્યો નથી અને 22 લાભાર્થી એવા છે 12 લાભાર્થી અત્યારે એવા છે કે જે પ્લિન્થ લેવલ ઉપર આવી ચૂક્યા છે તો હવે એમની ડેટા બુક્સો મેળવી અને આપણે સેકન્ડ એફટીઓ કરવાની કાર્યવાહી કરીશું આની અંદર જી ચોક્કસ આ બાબતે હવે તમને એ કહેવા માગું કે આની અંદર પરુણા ગ્રામ પંચાયત જે ખરી મૂળ તલાટી છે એનું મૂળ જે સેજો છે એ બેડિયા છે અને તલાટીનું નામ છે સુનિતાબેન રાવત અને એમને પરુણા ગ્રામ પંચાયત જે ખરી એ વધારાના ચાર્જ તરીકે આપણે આપેલી છે આની અંદર અને તલાટી ગામે જતા નથી એ બાબતનો જો પ્રશ્ન રહ્યો વાત કરી જેવી રીતે ઓડિયોની અંદર કે વિડીયોની અંદર લાભાર્થીઓ જે રજૂઆત કરી છે તો ચોક્કસ જો એ બાબતે વાત કરી જો અમને અમે અમારી તપાસ દરમિયાન અમને જો જાણવા મળશે તો અમે ચોક્કસ આ બાબતે એમના સામે શિસ્ત વિષય કાર્યવાહી કરીશું જી હવે આની અંદર આ મામલો જિલ્લા કક્ષા ડીડીઓ સરના ધ્યાને પણ અમે અત્યારે મૂક્યો છે આની અંદર ડીડીઓ સર જે મુજબ અમને ઇન્સ્ટ્રક્શન આપશે એ મુજબ અમે આગળ કાર્યવાહી કરીશું સતત છેલ્લા ઘણા વર્ષથી એક જ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે તેમની સામે પણ ઘણા આક્ષેપો થયા છે ના હાલ તો ટૂંકમાં અત્યારે બેડિયા ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવી રહ્યા છે પણ જે સમયગાળાથી હું અહીંયા આગળ છું ત્યાં અહીંયા એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ મને મળી નથી અહીંયા જી મારું નામ તાલુકા વિકાસ અધિકારી મારું નામ છે સિજલજી સંગાડા તાલુકા વિકાસ અધિકારી કાલોલ પંચમહાલ વાયરલ થયો છે શું સમગ્ર હકીકત છે શું કહેવા માંગો હકીકત એવી છે કે એ બાબતમાં હું કશે જોડાયેલી જ નથી એ વસ્તુ વાયરલ થઈ હશે એ વસ્તુ જુદી છે પણ એમાં મેં જાતે કોઈ બી બાબત રીતે હું હેન્ડ ટુ હેન્ડ ઇન્વોલ્વ નથી અને મારા થકી થયું જ નથી જે ઓડિયોની અંદર પૈસા લેવાની વાત છે જે વોઇસ છે અને લાભાર્થી સાથે વાત કરવાનો જે ઓડિયો છે તમે પોતે જ વાત કરી રહ્યા છો શું વાત મેં કરી છે પણ જે નાણાકીય લેવડ દેવડની વાત છે ઘરવાળાને લગતી છે એમણે મને ભરેલો છે એટલે કીધું છે કે પૈસા લીધી રહ્યા છે તો ક્યારે કામ થશે વાત આટલી જ છે મેડમ તમે એમાં લાભાર્થી તમને સવાલ કર્યો હતો કે અમે પૈસા લીધા હપ્તા માટે તો તમે એમ જવાબ આપ્યો છે કે ઘરના આપું છું એમ કરીને તમારા જોડે પૈસા નહીં લીધા એટલે સર એમ એવું છે કે એટલો લોંગ સમયથી એમના હપ્તા અટવાઈ ગયા છે લગભગ અંદાજિત 9-10 મહિના એટલે એ લોકો મને 10 મહિનાથી ડેલી શોર્ટ ટર્મમાં રિટર્ન કોલ કરે છે તો મારે એકની એક વાર 10 મહિનાથી કહેવી પડે તો પછી ના છૂટકે મારે આટલું જ કહેવું પડે તો કે મારા ઘરમાંથી કે કોઈ બી ઉપલા લેવલથી કોઈ બી કચેરી એમના ઘરના તો આપવાની નથી બેન એમાં તમે સ્પષ્ટ એવું કહો છો કે પૈસા લીધા એટલે શું મારા ઘરના કાઢીને તમને આપવાના હા તો સર એ જ કહું છું કે એ મેં પૈસા લીધા એવો ઇકરાર કરો છો આપ એ વાત ના લીધી ના છે ને એમણે આપ્યા બી છે 1500 રૂપિયાની રકમની વાત છે એ સર એમણે એમનો હેતુ એ જ હતો કે અમારા આવાસનું પતવું જોઈએ કામ એ પત્યું નથી એટલે એના એમના ગુસ્સામાં એમણે એ રીતે મારી જોડે કોઈ બી રીતે વાત કરેલી 1500 રૂપિયા કોણે ઉઘરાયા એ મેં હું નથી સર બેન જે પ્રમાણે ઓડિયો ક્લિપની અંદર આપ પોતે પણ સ્વીકાર કરો છો કે જે વ્યવહારના પૈસા છે તેની વાત છે એક આવાસ દીઠ 1500-3500 રૂપિયાની માંગણી કરાય છે સરપંચને આપના દ્વારા પૈસા લેવામાં આવે છે તેવું કથિત ઓડિયોમાં પણ કહેવામાં આવે છે ના પોતે સ્વીકાર કરો છો હું સ્વીકાર નથી કરતી મેં કીધું મેં ઘરવેરો લીધો છે એટલે મારે એક માનવું પડે કે મેં એમની જોડે વેરા વસૂલાત તો કરેલી જ છે પણ આપ ઘરવેરાની વાત તો ક્યાં કરો છો વ્યવહારની વાત એ રીતે બી નથી કીધું કે મેં વ્યવહાર જ માંગ્યો છે આવાસનો પ્રશ્ન એ જ છે સર કે જે તે સમયે મંજૂર થયા ત્યારથી આ ગ્રામ પંચાયતના આવાસોનો ઇસ્યુ ટોપ લેવલે
ચર્ચાસ્પદ જ રહ્યો છે. એવું બની શકે કે જે ઘરવેરો આપતો હોય એને આવાસ મળે? એવું નથી, પણ મારે જે એમના ફાઇલ તૈયાર કરો ને તો હું મારો વેરો વસૂલ લઈ લઉં છું, એ બાને મારી વસૂલાત બી આવી શકે છે. મેડમ, લાભાર્થીએ તમને સરળ સરળ જવાબ સવાલ કર્યો હતો કે બીજા હપ્તા લેવા માટે તમે અમારા જોડેથી પૈસા લીધા છે, તો આજે હપ્તા કેમ નથી આપ્યા ત્યારે તમે સ્વીકાર કર્યો છે? ના, પણ મેં હા બી નથી કીધું. તમે હા બોલ્યા છો મેડમ. આવાસ મંજૂર કરવા એનો હપ્તો ફાળવવા માટે અમારી પાસેથી પૈસા લીધા હતા. લાભાર્થી નું પોતાનું નિવેદન છે. ટૂંકમાં આ ઓડિયો તમારો છે, સ્વીકારો છો? વાત મારા થકી થઈ છે એવું માનું છું. અને મેડમ, તમે પંચાયત પર ગ્રામજનો બીજો બી આરોપ છે કે 4-5 મહિના તમે પંચાયત પર હાજર નહીં રહેતા. સર, એવું નથી. લગભગ એપ્રિલ મહિનામાં મને કોરોના થયેલો, એ સમયથી મારી તબિયત થોડી નાદુરસ્ત રહે છે. એમના જે બી કામ હું મેડિયા પંચાયત ખાતે કરી આપું છું, એમને થોડુંક મેડિયાથી આવીને કાલોલ તાલુકા પંચાયત આવવું પડે છે. મેડમ, આજે બી શુક્રવાર, આજે બી તમારો આરોપ પરુણા ગ્રામ પંચાયત પર હોય છે, ત્યારે ત્યારે આજે તમે બેડિયા હતા. પણ સર, મારે આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એક મીટિંગને લગતી ડિટેલ લેવા માટે બેડિયા જવું પડેલું. 4 વાગે ઓલરેડી મારી ત્યાં મીટિંગ પણ હતી. તમે આને ડેપ્યુટી સરપંચ છે, ગ્રામજનો ને લઈને આવેદન પત્ર લેવા માટે કે માફીનામું લેવા માટે તમે ભેડિયા મંદિર પર બોલાયા હતા, અને એમાંથી ટીડીઓ સામે આવેદન લેવા માટે તમે એ લોકોને ગાડીમાં બેસાડીને કાલોલ ખાતે લઈને આવ્યો. મેડમ, જે ઓડિયો છેલ્લો પ્રશ્ન છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, કેટલી હકીકત છે? 1500 છે કે તેથી વધુ રકમ? હું જાણી જ નથી શકી, તમને